સકારાત્મક તો આવો આપણે જાણીએ કે પરમાત્મા કોણ હશે અને કોણ સત્ય છે ઉષાબેન વેલકમ ટુ ધ શો નમસ્તે દેવતા અલગ છે પરમાત્મા અલગ છે ઓકે તો દેવતા કેવું કોઈ ગલત વાત નથી ભારતની અંદર કેટલી ઊંચી હતી કે એક પ્રકૃતિના તત્વને પણ દેવતાનું સ્વરૂપ જે આપે છે જેને લેવાની કોઈ ઈચ્છા નથી એના માટે પેલા કવિએ કેટલું સુંદર કહ્યું છે કે વૃક્ષ ને ખાય કભી અપના ફળ નદી ને પીએ કભી અપના જળ કે જે હંમેશા બીજાને આપે જ છે અને એને માણસને આપ્યું જ છે એટલે માણસ માટે એ દેવ છે ઓકે કે જે દેવાવાળા છે રાઈટ પરંતુ પરમાત્મા અલગ છે ઓકે હે ને તો સત્ય શું

ઓકે રાઈટ અજ્ઞાનતાને કારણે આપણે માની લીધું આ કસોટીના આધાર પર તો એ બતાવે છે કે પ્રકૃતિ પરમેશ્વરની રચના છે હમ એ રચયતા નથી ઓકે એ વાત તો ક્લિયર થઈ ગઈ આપણે આગળ વધીએ જ્યારે આપણે બીજી મત લઈએ કે આત્મા સો પરમાત્મા હમ અહમ બ્રહ્માસ્મી હમ સો સો હમ હવે એ ક્યાં સુધી સત્ય છે ઓકે તો જેમ આપણે પહેલામાં પણ જોયું કે આ સંસારનો ખેલ ત્રણ સત્તાની વચ્ચે થયા આત્મા પરમાત્મા અને પ્રકૃતિ યા પુરુષ પ્રકૃતિ અને પરમ પુરુષ હે ને ભાવાર્થે કે પુરુષ પણ એક સત્તા છે યાની આત્મા પણ એક સત્તા છે ઓકે અને પરમ પુરુષ એ અલગ સત્તા છે તો પુરુષ અને પરમ પુરુષ બંને અલગ છે ઓકે તો આત્મા સો પરમાત્મા કેવી રીતે કહીએ ઓકે અને અગર આપણે જ પરમાત્મા હોઈએ તો પછી મંદિર માં જઈને ગાવાની જરૂરત જ નથી કે તમેવ માતા પિતા તમેવ કોને કહીએ છીએ આપણે અગર આપણે જ પરમાત્મા છીએ તો આપણે કોની આગળ ગાઈ રહ્યા છીએ કે તમેવ માતા છે પિતા પરમાત્મા હા એટલે એક બાજુ પોતાને જ કહીએ છીએ કે આત્મામાં જ પરમાત્મા છે ને બીજી બાજુ ગાઈ રહ્યા છે એટલે એ અજ્ઞાનતા જ છે અજ્ઞાનતા રાઈટ આજે જો કે એક બાળક છે એની સામે એક ઈચ્છા હોય છે કે મારે મારા પિતા કરતા પણ આગળ વધવું છે જીવનની અંદર અને પૂરો પુરુષાર્થ કરે છે આગળ વધવા માટે એટલા માટે ઘણીવાર ઘણા કહી દે છે કે અગર આપણે જીવનમાં પુરુષાર્થ કરીએ તો કદાચ આપણે પરમાત્મા બની શકીએ પરંતુ પરમાત્મા કોઈ ડિગ્રી નથી ઓકે કે કોઈ પોઝિશન નથી કે જે આપણે પ્રાપ્ત કરી લઈએ આપણા પુરુષાર્થથી આ દુનિયાની અંદર મનુષ્ય પોતાના પુરુષાર્થના આધાર પર કોઈ પણ સ્ટેટસને કોઈ પણ પોઝિશનને યા કોઈ પણ ડિગ્રીને પ્રાપ્ત કરી શકે છે પરંતુ કોઈ પણ વ્યક્તિ પોતાનો બાપ નથી બની શકતો રાઈટ કે પોતાનો પિતા નથી બની શકતો હમ પિતા જેવો બની શકે છે રાઈટ પિતા જેવા બનવું અને પોતાના પિતા બની જવું ડિફરન્ટ છે ડિફરન્ટ છે તો કોઈ પણ વ્યક્તિ જેમ પોતાનો પિતા નથી બની શકતો પિતા જેવો બની શકે છે આપણે પણ પરમાત્મા જેવા બની શકીશું ગુણોમાં પરંતુ પરમાત્મા નથી બની શક કારણ કે આપણે પોતાના જ પિતા કેવી રીતે બની શકાય અને જે પરમાત્મા પણ આપણી સાથે તમે જેમ કીધું પિતા છે એ કોઈ ડિગ્રી નથી તો અમે પણ એને વધારે હજી જાણવાનો પ્રયત્ન કરીશું તો તમારો બહુ બહુ ધન્યવાદ નમસ્તે શ્રેષ્ઠ જીવનશૈલી સરળ ને સકારાત્મક વિચાર સરલ ને સકારાત્મક વિચાર સરલને સકારાત્મક વિચાર